दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान् श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા હેતથી જય શ્રી સ્વામિનારાયણ પૂર પાંચમું તરંગ બીજું ભગવાન શ્રીહરીએ સત્સંગની રીત સત્સંગની દુર્લભતા અને સત્સંગમાં રહેલો કુસંગ આ ત્રણ વાતો કરી છે શ્રી હરિચરિત્રામૃત સાગરમાં કરોડોની કિંમત જેવી કોહિનુર જેવી આ બધી વાતો તમારે અને મારે આપણે સૌ કોઈએ હૃદયમાં સંઘરવા જેવી છે થોડો ચાલુ પ્રસંગ લઈ લઈએ રામનવમીનો સમયો કરવો છે ભક્તોની મેદની ભીડ જામી છે દરબાર એભલ ખાચરનો દરબારગઢ સાંકડો પડ્યો ક્યાં બેસાડવા મૂંઝવણ થઈ મોટી ડેલી મોટો દરબારગઢ મોટા બાપુ જીવા ખાચરે કહ્યું મહારાજ અમારે ઘેર પધારો મોટી જગ્યા છે જાજા ભક્તો હશે તો પણ સુખેથી બેસી શકશે અમને પણ આનંદ થશે પ્રભુ આપ પધારો ત્યાં જીવા ખાચરના દરબારમાં મહારાજ આવ્યા છે જીવાખાચરે મહારાજને એક પ્રાર્થના કરી મહારાજ તમારે રામનવમીનો સમયો કરવો છે પૂર્વમાં રામાવતાર થયો ત્યારે પ્રભુ તમે કેવી લીલા કરી પેલી સુરપણ ખા તમને પરણવા આવી તમને એને પસંદ કર્યા સારું કામ કહેવાય ને તમે એના નાક કાન કપાવ્યા અને માતા સીતા મન કર્મ વચનથી તમને વર્યા હતા તો પણ એ માતા સીતાની અગ્નિ પરીક્ષા કરી અગ્નિમાં શુદ્ધ થયા છતાં પણ તમે વગર કાઢ્યા વનવાસ દીધો પ્રભુ તમારી આવી લીલા સાંભળીએ છીએ ત્યારે અમે મૂંઝાઈ જઈએ છીએ સાંભળે તો મૂંઝાઈ જાય દાદા એની સાથે આવી ઘટના ઘટી હોય તો શું થાય હે કોઈનું લોહી જોઈ અને ચકરાઈને પડી જાય મારી જેમ નીચે એને સરહદ ઉપર મોકલો હોય લડવા માટે દાદા શું થાય લડી શકે ત્યારે શ્રીજી મહારાજ જીવા ખાચરને કહે છે દરબાર તમે વિશ્વાસ રાખો સાચા ભક્તને મેં છોડતા નથી ખાતરી આપી છે બાહેધરી આપી છે પણ ભગવાન છે ખોટું ન બોલે એમનું નામ છે સત્ય પ્રતિજ્ઞાય એના અસત્યમાં પણ સત્ય હોય ભગવાનના અસત્યમાં પણ સત્ય છુપાયેલું હોય ઊંડા ઉતરો ને તો ખ્યાલ આવે ભાગવતના મર્મગ્ન સંતોએ બહુ સરસ વાત કરી છે ભગવાન શ્રી કૃષ્ણ માટી ખાઈને આવતા અને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેતા મેં માટી નથી ખાધી સંસ્કૃતના મંત્રો કેવા સરસ શ્રીધરાચાર્ય સંસ્કૃતમાંના અર્થો કર્યા છે ભગવાનના અસત્યમાં પણ સત્ય હોય અને ઘણી વાર આપણા સત્યમાં પણ સ્વાર્થની બદબૂની લીધે અસત્ય છુપાયેલું હોય આપણો છુપો સ્વાર્થ હોય આપણે ઘણી વાર હું તો સાચો છું એમાં અહંકાર છે હું તો કોઈનું રાખું નહીં આમાં આપણી જીત છે જો આપણે તો છે ને ચોખ્ખા ચઢ છીએ એટલે આપણે કોઈથી દબાઈએ નહીં આ બધી ભાષા અહંકારમૂલક છે અને આ બધી વાતની અંદર સત્ય નહીં સત્યની અંદર છુપાયેલું મહાન અસત્ય છે એટલા માટે તો આવું બોલનારા માણસો નિકંદન નીકળે છે તમે જુઓ ભગવાનના અસત્યમાં પણ સત્ય છુપાયેલું છે અસત્ય બોલીને પણ સત્યની રક્ષા કરે છે અને અસત્યનો વિનાશ કરે છે એટલા માટે અને જગતના જીવો એના સત્યમાં પણ અસત્ય છુપાયું છે અહંકાર છુપાયો છે એનો સ્વાર્થ છુપાયો છે ભગવાને કેટલી સરસ વાત કરી તમે વિશ્વાસ રાખો અમે સાચા ભક્તને ક્યારેય છોડતા નથી પછી મહારાજ શું બોલ્યા એ પ્રસંગ ચાલે છે આખો આધારાનંદ સ્વામીને લાગ્યો કે આના માટે આખું ચેપ્ટર લખવું જરૂરી છે એટલે સ્વામીએ ત્યાં પડદો પાડીને આખી કથા લખી છે જે શ્રીજી મહારાજ બોલ્યા જેવું શ્રીજી મહારાજ બોલ્યા એવું ને એવું સ્વામી લખ્યું છે છે કડવી વાત પણ કડવી દવા જેમ રોગને ટાળે એવી આ રોગને ટાળનારી વાત છે મહારાજ શું કહે છે સમજુ હોય કરજે જપ્ત મે રહે અતિલુબ્ધ હોય સમજુ હોય કરજે જગત મે રહે અતિ લુબ્ધ હોય છોડના અવસહિતે હમ જાનત હે ખચિત કર હમ જાનત હે ખચિત કર મહારાજ એમ કહે છે હમ જાનત હે ખચિત કર આટલી અમને નિશ્ચિત ખબર છે એટલે કે આ વાતની એમને પાક્કી ખબર છે શું સમજુ હોય છતાં જગતમાં અતિ લોભાઈને રહ્યો હોય અતિ આસક્ત થઈને રહ્યો હોય તો એને તો છોડી જ દેવો જોઈએ હવે શ્રીજી મહારાજ શું બોલે છે શ્રી હરિપુનિ બોલત ભયે જીવેન્દ્ર સુનહોબાથ સમજુ કોહમલ રહે તે બોલાત શ્રી હરિ પુનિ બોલત ભયે જીવેન્દ્ર સુન હો બાત સમજુ કો ત્યાર પછી ભગવાન શ્રી હરિએ દરબાર જીવા ખાચર આગળ વાત કરી એટલે જે ચાલુ વાત છે એમાં અમે તો સમજુને વઢીએ છીએ બીજાને તો અમે બોલાવતા પણ નથી ઘાસની ગંજી ઉપર તોપની ચડાઈ ક્યારે ન કરી શકાય કોઈ કરે દ્રષ્ટાંત જો ઘાસની ગંજી ઉપર તોપની ચડાઈ દરબાર ન કરી શકાય તે તો મજબૂત પથ્થરનો કિલ્લો હોય ને એના ઉપર થાય તમે મિથ્યા જગતમાં ઘણા ઊંડા મૂળ રોપી રહ્યા છો એવું અમને લાગે છે અને તેને તમે સાર રૂપ માની રહ્યા છો તે તમારી મોટી ભૂલ છે જોયું ભગવાન સ્વામિનારાયણે ભલે મોટી ડેલી ભલે મોટા દરબાર ભલે મોટા રાજા પણ જે કેવા જેવું હતું ને એ વિવેકથી કહી દીધું કેવી સરસ મહારાજે ટકોર કરી તમે જગતમાં ઊંડા મૂળિયા નાખો છો અને પાછું તમે એને સારરૂપ માનો છો તમે એને સાચું માનો છો જગતને સારરૂપ માનીને જો સત્સંગ કરાતો હોય તો કેટલાય મોટા મોટા રાજાઓ તમારી જેમ સત્સંગ કરે અને બીજા બધા પણ સત્સંગ કરે જ છે અમે તમારી સાથે મળીને રહ્યા છીએ પણ અમારી રીત તો કોઈ જુદી જ છે અમારું તાન જગતને મિથ્યા કરવાનું છે અને લોકોના જન્મ મરણના ભયને ટાળવાનું છે અરે જીવને માથે જમપુરીનો અને લખચોરાશીનો અપાર ભય તોળાઈ રહ્યો છે તે ભય અમને એક પળ વાર ભૂલાતો નથી અને તમને તો તે ભય લેશ માત્ર દેખાતો નથી જોયું તમે દાદા આકાશ અને પાતાળ વચ્ચે જેટલો તફાવત છે ને એટલો તફાવત આ વાતમાં સમજવા જેવો છે ઉત્તર અને દક્ષિણ જેવી વાત છે વચનામૃતમાં મહારાજને પ્રાર્થના કરી મહારાજ આ મોટા મોટા રાજા મહારાજાઓને સત્સંગ કરાવો ચમત્કાર બતાવો તો સમાસ ઘણો થાય સત્સંગનો વિકાસ ઘણો થાય મહારાજે ઘસીન ના પાડી દીધી મહારાજ કહે એ મોટા માણસોને જે જોઈએ છે એ અમે આપી શકતા નથી અને અમારે જે આપવું છે એની પાસે લેવાની તૈયારી નથી કેમ જે અમારે ત્યાગ અને વૈરાગ્યનો મધ છે અમે જગતના જીવોને ત્યાગ અને વૈરાગ્ય શીખવવા છીએ અને અને મોટા માણસની સ્ત્રી ધન એનો મોહ છે દેખાય છે જાણે છે કેવી સરસ મહારાજ જો દરબારને કીધું તમારી મોટી ભૂલ છે બે ભૂલ મહારાજે બતાવી આ જીવા ખાચરને મહારાજે નથી ભૂલ બતાવી આપણને બધાને બતાવી છે આ વાત એકલા જીવા ખાચર માટે નથી એમ માની લો એક જીવાત્મા માટેની વાત છે એક મુમુક્ષુ આત્મા માટેની વાત છે શું તમે જગતમાં ઊંડા મૂળિયા કરી રહ્યા છો બોલો આપણે બધા જગતમાં ઊંડા મૂળિયા કરીએ છીએ કે નહીં હાથુ બોલો આંખ બંધ કરીને બોલો છોકરો જન્મે ત્યારે ખાલી એક જગ્યાએ બંધાય મા થોડો મોટો થાય એટલે બાપમાં થોડો મોટો થાય એટલે મિત્રોમાં થોડો મોટો થાય એટલે પત્નીમાં એના થોડો મોટો થાય એટલે છોકરામાં એના થોડો મોટો થાય એટલે છોકરાના પાછા લગ્ન કરે એટલે પાછો વેવાણમાં કેટલા બંધન બોલો આગળ કે દાદા કયો ચાલો આ તો સમજી શકાય કે ધીસ ઇઝ સાયકલ ઓફ સંસાર કે ઇનવિટેબલ છે કે આ તો ક્રમ છે એક ધંધામાંથી બીજો બીજામાંથી ત્રીજો ત્રીજામાંથી ચોથો ક્યારે કોઈને એમ થયું ચાલો હવે ભગવાનનું ભજન કરીએ ભીખુદાદાની જેમ મંદિરમાં બેસીને નિવૃત્તિ લઈને હરી ભજી લઈએ આપણા હરીશ ભગત હાલતા ચાલતા એકદમ ખડે પગે છે જો નિવૃત્તિ ભજન કરે છે થાય કોઈને આશિત ભગત સાજા હોય માંદા હોય બીમાર હોય ગમે તેવા હોય આવી જ જાય હમણાં શિકાગો જવાનું હતું નિષ્કામ સમય કહ્યું ભગત દસ દિવસ જરૂર છે તૈયાર બોલો લાગે કે જગતમાં રહ્યા છે પણ મૂળિયા ઊંડા નથી નાખ્યા જો ઊંડા નાખ્યા હોય તો આમ નીકળી શકે નહીં એટલે તમે વાંધો નથી અમને પણ બહુ મૂળિયા ના ભૂલ નહીં દાદા મહારાજ કહે તમારી મોટી ભૂલ છે જગતમાં બહુ ઊંડા મૂળિયા નાખો છો એને પાછા તમે સાર રૂપ માનો છો એમાં જ તમે તમારી જીત માનો છો એમાં તમારો વિજય માનો છો અમે કઈક કર્યું અમારો જન્મ કઈક સાર્થક થયો એમાં તમે ફૂલાતા ફરો છો લો પછી મહારાજ બીજી વાત કરે છે મહારાજ કહે છે જો આમ જ જગતમાં સાર માનવાથી અને પછી સત્સંગ જોડે કરે દૂધ અને દહીંમાં બેયમાં પગ રાખે અને જો એમ ચાલતું હોત તો તો કેટલા બધા રાજા આવી રીતે ભજન કરી ગયા છે સાધુ મહાત્મા તો હારે પહેરાવી દે અને સાધુ મહાત્મા જાય એટલે ફેલ એ કરી લે પાછા મુખમેરામ બગલમે છોરી ગંગા કિનારે ગંગાદાસ ને જમના કિનારે જમનાદાસ જાજો સત્સંગ આવો જ છે જેવો દેશ એવો વેશ આ ડેડકા જેવો સત્સંગ નહીં ચાલે મહારાજ એમ કહેવા માંગે છે કારણ કે અમારું તાન તો એવું છે જગતને ખોટું કરાવવું છે જન્મ મરણનો જે ભય છે ટળાવો છે આ જીવ ઉપર જન્મ મરણનો એટલો મોટો ભય છે અમને પળવાર ભૂલાતો નથી વચનામૃતમાં મહારાજ કહે અમને પાંચ વાતનું નિરંતર અનુસંધાન રહે છે પહેલી વાત આ દેહ કરીને આ પળે આ ક્ષણે મરી જવાનું છે એમ માનીને અમે ભગવાનનું ભજન કરીએ છીએ આટલી બધી સાવધાની આટલી બધી સાવધાની વચનામૃતમાં પણ મહારાજે વાત કરી અમને પળવાર મૃત્યુનો ભય ભૂલાતો નથી અને મહારાજ કહે છે અરે દુખ થાય તમારા જેવા આવા ડાયાને સમજુ માણસો ને આ ભય લેસ માત્ર દેખાતો નથી હવે ક્યાં ઉત્તર ને ક્યાં દક્ષિણ પાતાળ ને ક્યાં આકાશ ખાલી એક આસનમાં બેસવાથી કઈ આપણે એક સરખી ગતિ નથી પામવાના એક સરખી મતી કરશું તો જ એક સરખી ગતિ થશે કેટલી સરસ મહારાજે વાત કરી સત્સંગની આ બહુ મોટી સમજણ છે ગુણાત્તાનંદ સ્વામી વાતોમાં કહે મુમુક્ષુએ નિરંતર સાંખ્ય વિચાર કરતા શીખવું તે સાંખ્ય વિચાર તે શું આ જગત મિથ્યા છે ક્યારેક આવો વિચાર કરવો ક્યારેક મહારાજે કહ્યું ને બે મોટી ભૂલ બતાવી દરબાર બહુ મોટી ભૂલ છે તમે પથારી બહુ લાંબી કરો છો પાછું એ જ સાચું માનો છો એમાં જ સાર માનો છો અને બીજી ભૂલ તમે ભૂલી ગયા છો એક દિવસ મરવાનું છે તમે ભૂલી ગયા છો માથે જમપુરી ઊભી છે હજી જો ધ્યાન નહીં રાખીએ તો તમે રહો છો ભાડાના મકાનમાં એ જીવ સાને કરે છે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં ભાડાના મકાનમાં રહો છો અને માનો છો અમે તો ઘરના મકાનમાં રહીએ છીએ અરે નંદ સંતો એવા ચાપખા માર્યા છે ને આ તો હવે આ બધા કીર્તનો સંભળાય છે ઓછા એ તારા મનમાં જાણે જે મરવું નથી રે હે એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાન ને રે શા માટે જીવ ભગવાનને ભૂલી જાય છે જેને મૃત્યુનો વિચાર જતો રહે એને મૂર્તિનો વિચાર પણ જતો રહે છે આજે યાદ કરીશ સોલા વિદ્યાપીઠના સ્થાપક આદરણીય કૃષ્ણ શંકર દાદાને મારા જીવનમાં આવો અનુભવ મેં એક જ કર્યો છે પૂજ્યપાદ ગુરુજી એક વાત કરેલી પૂજ્યપાદ ગુરુજી ડોંગરેજી મહારાજને મળવા ગયા વડોદરાની અંદર અંધારી કોટડી હતી એ કોથળાના આસન ઉપર દાદા બેઠેલા અને ઠાકોરજીની મૂર્તિ હતી ગુરુજી વાત કરતા હતા કે મેં દાદાને મળવા ગયા દાદા ઊભા થઈ ગયા એ કોથળનું આસન અમને આ દંડવત કરવા લાગ્યા અમે કહ્યું દાદા નહીં 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 અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ ત્યારે ડોંગરેજી દાદાએ હાથ જોડીને કહ્યું નહીં તમે તો સાધુ છો ભગવાન માટે પણ તમે પૂજનીય છો આવી જ ઘટના અમે બહુ નાના હતા સોલા વિદ્યાપીઠમાં ભક્તરંજની ટીકા લેવા માટે અમે ગયા કૃષ્ણશંકર દાદાને મળવાનું થયું અને એ જે દ્રશ્ય દર્શન કર્યા દાદા નીચે બેસી ગયા અમને સંતોને ઉપર બેસાડ્યા કેટલા ભાવથીને પૂજા કરી ગળગળા થઈ ગયા ગદગદ કંઠ થઈ ગયા આપણને એમ લાગે કોઈ પરમ ભાગવત સંત છે કોઈ ભગવાન જેના હૃદયમાં રમણ કરતા હોય ને એવો સ્થિત પ્રજ્ઞ આત્મા છે કૃષ્ણશંકર દાદા એમના પ્રવચનમાં અચૂક કહેતા શાસ્ત્રોમાં તો લખ્યું છે નિત્ય ભગવાનના મંદિરે જઈને દર્શન કરવું પરંતુ આ કળિયુગમાં હું થોડું ઉમેરું છું એમાં કે રોજ મંદિરે તો દર્શન કરવા જવું પણ રોજ એકવાર મસાણમાં પણ જવું કારણ કે ત્યાંથી નીકળે એમ તો ખબર પડે કે એક દિવસ અહીંયા જવાનું છે અને એ વિચાર આવે ને તો ભગવાન તરફ વળે દેવાનંદ સ્વામી જો કેવું સરસ્વતી કાઢ્યું એ તારા મનમાં જાણે જે મરવું નથી રે હે એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે ધનદોલત નારીને ઘણા દે કરારે ભગવાનને ભૂલી ગયો એક તો મનમાં એમ થયું મરવાનું જ નથી છેદ મરવાનું છતાં ભૂલી ગયો મહારાજ કહે છે ને અમને આ યમપુરીનો ભય મૃત્યુનો ભય પળવાર ભૂલાતો નથી અને તમને લેસ માત્ર દેખાતો નથી બીજું કારણ એ ધન દોલત નારીને ઘણા દેકરારે ખેતીવાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલે ગયો ભગવાન ને રે એની કરીને સાધુ નથી અભિમાન તેમાં ભૂલે ગયો ભગવાન ને રે મરમાળી મોહનજીની મૂર તે રે એ મરમાળી પીવડાજીની મૂર રે તેની સાથે ન લાગેલ તાન તેમાં ગયો ભગવાન જોડાવું જોઈએ ત્યાં જોડાતો નથી જ્યાંથી છૂટા પડવું જોઈએ ત્યાંથી છૂટો પડતો નથી બોલો ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આટલું આવડી જાય તો દાદા ભટકવું ન પડે કેવું કેવું દાદા ગયું દાદા ને એમ ક્યાં ટકવું ક્યાં અટકવું અને માયા માંથી છટકવું જોઈએ મૂર્તિ આવે તો અટકવું જોઈએ સંસારની કોઈ વ્યવહારિક ક્રિયા હોય ત્યાં ટકવું જોઈએ થોડી વાર કરી લીધી પછી છૂટા ટકવું અટકવું અને છટકવું આ ત્રણ જો આવડી જાય તો ભટકવું મટી જાય દાદા બહુ નાની ને સીધી સટ વાતો છે પણ આમાંથી એકાદ વાત જો ઉતરી જાય ને તમારામાં મારામાં બોલવું છેલ્લું છે દાદા હા પણ સમય આવે ને તો કહેવાય છે ને મીણના દાંતે લોઢાના ચણા ચાવવા કેટલા અઘરા કેવી કહેવત બોલો સાહિત્યકારો શોધી કાઢી ભીખું દાદા તમારા તો જે આર્ટિફિશિયલ જ છે ને ફાઈબરના છે ભીખુ દાદાના ફાઈબરના છે પણ મીણના દાંત હોય અને મીણના દાંતેથી લોઢાના ચણા ચાવવા હોય તો કેટલું અઘરું છે એટલા માટે હું વારંવાર તમને એક વાત કરું છું કે આ સત્સંગ પ્રગટનો છે આ સત્સંગ રોકવા ટોકવાનો છે આ સત્સંગ સમજણનો છે જો સમજણ આવશે તો રોકવું ટોકવું સહન કરી શકશું કોઈ સંત આપણને ટોકશે કોઈ ભક્ત આપણને કહેશે આપણને વસવું નહીં લાગે દુઃખ નહીં લાગે સવળું લઈ શકશું સમજણ હશે તો સવળું મનાશે અને સવળું મનાશે ને તો આ સત્સંગમાં પ્રગટ પ્રગટ ને પ્રગટ બધું દેખાશે હા મહારાજ પ્રગટ દેખાશે સંતો પ્રગટ દેખાશે હરિભક્તો પ્રગટ દેખાશે કલ્યાણ પ્રગટ દેખાશે અક્ષરધામ પ્રગટ દેખાશે બધું પ્રગટ દેખાશે પણ ક્યારે દાદા આ બધાનો પાયો કોણ છે સમજણ આજના માણસને સમજણ નથી બસ અને થોડી છે એનું અભિમાન પાછું જાજુ છે થોડી ઘણી સમજણ છે મારા જેવા કોઈ ડોટ ડોયા હોય બોલ્યો બોલવું જુદી વસ્તુ છે બોલવું એ સમજણ નથી જીવનમાં પરિપક્વ થયેલું જ્ઞાન એનું નામ સમજણ છે જીવનમાં ઉતારેલું જ્ઞાન એનું નામ સમજણ છે જીવનમાં અનુભવાત્મક થયેલું જ્ઞાન એનું નામ સમજણ છે કેવી સરસ સ્વામી વાત કરે છે મૂર્તિમાં તાન થતું નથી જોડાણ થતું નથી ક્યાં ટુ ક્યાં અટકવું સાવધાન થવાની થોડી જરૂર છે હું એમ નથી કેતો તમે બિઝનેસો બંધ કરી દો અમે એમ નથી કેતો તમે મંદિરમાં આવીને બેસી જાઓ ભગવાને તમને શક્તિ આપી હોય તો અંબાણી જેવા બિઝનેસો કરો ભગવાને તમને શક્તિ આપી હોય તો સોનાની નગરી વસાવો પણ દ્વારિકા કરજો કે રહેવાનું મન થાય તમારી સોનાની નગરી લંકા ન બનાવતા કે હનુમાનજીને બનાવતા આ સંસારના ભોગ પદાર્થ વૈભવ વિલાસ એનું ખંડન નથી આ શક્તિનું ખંડન છે તમે યાદ સમજો છો ને શ્રીજી મહારાજે વાત શું શરૂ કરી સમજું હોય આ બધું સાંભળતો હોય આવું બધું જાણતો હોય સંતો સાથે બેસતો હોય અને આ બધું સાંભળ્યા પછી પણ જગતમાં અતિ આસક્ત થાય એવા જીવને તમે છોડી જ દઈએ છીએ ભગવાન કોને પકડે છે અને કોને છોડી દે છે નિર્ણય ચાલે છે દેવાનંદ સ્વામી સરસ વાત કરી જુઓ તમે આ કીર્તનમાં બે શબ્દો હજી વાંચી લઈએ કયા કારણથી જીવને ભગવાન ભૂલાયા એક મૃત્યુનો વિચાર જતો રહ્યો એટલા માટે

ભૂલી ગયો ભગવાન રે અનેક જન્મના પાપ વળગ્યા છે એટલે ભગવાનને ભૂલી ગયો આ બધા કારણ સત્ય છે અનેક શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતમાં શ્રીમદ રામચરિત માનસમાં પણ આની બહુ સુંદર છણાવટ કરી છે અને પાપ ટાળવા માટે જ શાસ્ત્રોમાં ભક્તિનો નિર્દેશ છે ભજનનો નિર્દેશ છે આપણે વારંવાર શા માટે કંઈક કંઈક નિયમ રાખો માળા કરો પૂજા કરો કથા સાંભળો આ બધા ભક્તિના પ્રકારો આવી રીતે કરવાથી આપણું અંતર નિર્મળ થાય નિર્મળ થાય તો જ આ બધી વાત અંદર ઉતરે બાકી કચરો ભર્યો હોય તો શું થાય કેવી રીતે ભગવાન આવશે આપણે જો કે હમણાં ઝુંબેશ ઉપાડી છે બસો ને છત્રીસનો આંકડો લઈને બધા કંઈક નિયમ લેજો કાલે કેટલા બધાના મેસેજ આવ્યા કાલે વાત આવીને શ્રીજી મહારાજ રામનવમીનો સમયો કરવા જઈ રહ્યા છે રામનવમીના ના સમયા કરતા પહેલા મહારાજ આ બધો ઉપદેશ આપે છે મહારાજે બે મોટી ભૂલ બતાવી છે આ જીવા ખાચર નહીં કહી દરેક જીવાત્મા માટે મહારાજે સંકેત કર્યો છે તમારા માટે નહીં અમારા માટે પણ બહુ અઘરી માયા છે ભગવાનની દાદા આમાંથી બચવું કોઈ માટે સહેલું નથી કોઈ માટે સહેલું નથી આ જગતમાં આવેલો કોઈ પણ જીવ ફાકો મારવા જાય એટલે ગયો મહારાજના સમયમાં એક બહુ સારા બ્રહ્મચારી હતા અને આ બ્રહ્મચારી ઈડર પાસેનું સુવાર નામનું ગામ એ સુવાર નામના ગામમાં રહેવા માટે ગયા અને ગામમાં એક ગોવિંદરામ કરીને બહુ સારા હરિભગત આ બ્રહ્મચારી સારા હરિભગત સારા ભાવ પ્રેમ સારો પણ ઘણીવાર સારા સારા માણસોને સારી સારી વાતમાં વિવેક ચુકાવી જાય આ ગોવિંદ એને બ્રહ્મચારી આપ્યા કે બ્રહ્મચારી મહારાજ તમે તો સાધુ છો આ મારી સેવા રાખો મને ધન્યભાગી બનાવો મારું કલ્યાણ થાય એવું કરો તમારે કઈક જરૂર પડે તો રાખજો બ્રહ્મચારીને પૈસા ફાવી ગયા સાધુ એ કોનાથી દૂર રહેવું જોઈએ અજયભાઈ તમે મંદિરે આવો કથામાં બેઠા હો અને સીધા જોબી થયા કોઈક તમને માણસ મળ્યો હોય અને પચીસ હજાર ડોલર કેસ પણ ગાડીમાં પડ્યા હોય તો તમે આખી કથામાં બેહો પણ ધ્યાન ક્યાં રે સાચું બોલો હે આ તમે નાકનો આંકડો કીધો હજી જો થોડો મોટો આંકડો હોય તો અખંડ વૃત્તિ થઈ જાય તમારે અનુભવ કરો અખંડ વૃત્તિનો નો ક્યારેક એકાદ વાર કરી જુઓ તમે તમે કથામાં બેઠા હો દર્શન કરો પણ તમારી સતત ધ્યાન એક ધ્યાન ત્યાં જ હોય હા લાખ ડોલર ત્યાં પડ્યા છે જેવા ઊભા થઈને એટલે સિદ્ધાંત અંદર જાય પેલું એ ચેક કરો આ સાધુ આ બ્રહ્મચારી પૈસા રાખ્યા હતા પૈસા શા માટે નહીં રાખવાના આસક્તિ થાય મારા પણ આની ભાવના પૈસા મારા છે એને હાચવામાં એની જતન કરવામાં ખોટું બોલવું પડે ખોટું કરવું પડે ખોટું દેખાડવું પડે બ્રહ્મચારીને પૈસાનો મોહ પૈસામાં આશક્તિ પણ ક્યાં સાચવે જો કોઈ જાય તો બુદ્ધિ બગડે છે ગોવિંદરામ ને ઓહો ગુરુ મહારાજ ચિંતા ન કરતા તમારા ભય રૂપિયા છે ને તમે જ્યારે માગશો ને ત્યારે પૂરેપૂરા આપી દઈશ ભલા માણસ પૂરેપૂરો હિસાબ ઉપર આપવો પડશે થયું શું આ બાજુ બ્રહ્મચારી ધામમાં ગયા પૈસા લેવા આવ્યા નહીં પણ મરતા મરતા હું ત્યારે ફોન નતો બાકી ફોન કરી અઘરી માયા છે ભગવાન બ્રહ્મચારી દેહ છોડ્યો અને બ્રહ્મચારી આ બાજુ ત્યાં નો જન્મ થયો કોણ હતું કોણ હતું બ્રહ્મચારી ભગવાન ની પૂજા કરનારા સેવા કરનારા બ્રહ્મચારી ક્યાં આવ્યા ગોવિંદરાવ ના ઘરે અને જન્મથી જ બીમાર રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે ઘણા છોકરા નથી હોતા જન્મ થતાની સાથે એટલા બધા રડતા હોય ને એટલા બધા મા બાપને ખર્ચો કરાવતા હોય કે મા બાપને એમ થાય કે હું છે ભાઈ ગોવિંદરામને સમજાય નહીં પણ દીકરાની આસક્તિ એવી હોય હાજો જ ન થાય બીમાર ને બીમાર રહ્યા કરે ખર્ચા ઉપર ખર્ચો એમાં કોઈક સંતા પૂછ્યું કે ભાઈ આ દીકરાને કંઈક વળગાટ છે કે છે શું કઈક લાગે છે ભૂત કઈ ભૂતપ્રિય આમ આટલું બધું આ દીકરો બીમાર ને બીમાર હાજો થતો જ નથી પેલા સિદ્ધ સંતે આંખ બંધ કરીને જોયું કે ગોવિંદ નથી બરાબર આ કોઈ નથી તારો લેણદાર છે આ તારો હે મારો લેણદાર હા તે કોઈના પૈસા હાચવાતા એક બ્રહ્મચારી બ્રહ્મચારી એ બ્રહ્મચારી મહારાજ આ રીતે પધાર્યા છે તારા ઘરે રૂપિયા વસૂલ કરવા માટે વિચારો તો દેહ છોડી દે તો આ બધા રૂપિયા આ દીકરાની પાછળ સત્કર્મમાં વાપરીશ હાથમાં જળ લઈ ભગવાનની સાક્ષીએ એ સિદ્ધ સંતની પાસે સંકલ્પ કર્યો કહેવાય છે બે ચાર દિવસમાં એ દીકરો ધામમાં ગયો એટલે કે દેહમાંથી ની મુક્તિ થઈ એ તો બ્રહ્મચારી હતો મહારાજનો પરમ ભક્ત હતો ધામમાં પહોંચ્યો પણ કેટલું મોટું વિઘ્ન આવ્યું કોને લીધે આપણા સત્સંગમાં કથા છે જાનકીદાસ અને શીતળદાસ ગુરુ શિષ્ય જતા હતા રામાનંદ સ્વામી મળ્યા દ્વારકાની યાત્રા કરીને આવ્યા રામાનંદ સ્વામી ધામમાં ગયા શિષ્ય બહુ રડતા હતા શ્રીજી મહારાજે કીધું કેમ રડો છો તો કે તમારા ગુરુ ધામમાં ગયા મારા ગુરુ ધામમાં ગયા શ્રીજી મહારાજ કે ઉભરે રે ઉભો મારા ગુરુ ધામમાં ગયા એ અડધું વાક્ય બરાબર પણ તારા ગુરુ ધામમાં નથી ગયા પેલો ડરી ગયો કેમ વળી એવું કેમ કયો છો મહારાજ કે વાત સાચી મારી તારા ગુરુએ અમારા ગુરુજી પાસે એક પુસ્તક મૂકેલું એ તારે જોયે છે ને પુસ્તક મગાવ્યું પુસ્તક આખું ખોયલું પોથી હોય ને કેટલા કપડા હોય ઉપર પાટિયા હોય ખોયલું વચ્ચે ગ્રંથ હોય એ પણ ખોયલો એ ગ્રંથની વચ્ચે નાની એવી ડબ્બી નીકળી શ્રીજી મહારાજ ક્યાં ખોલો ડબ્બી ખોલાવી એમાં અંદર એક પૈસો રૂપિયો હતો અને એ રૂપિયા ઉપર એક કણો હતો પેલો ડરી ગયો કા શું શ્રીજી મહારાજ હશે બોલ્યા કે આપના ગુરુદેવ આ ડબ્બીમાં પધાર્યા છે અત્યારે એક રૂપિયો કેટલો હેરાન કરે અજયભાઈ કરે છે કે નહીં એ અજ્ઞાની તારા અંતર માં દેખ વિચારી અંતસમે કોઈ કામ ના આવે સગા કુટુંબ સુત નારી રે અજ્ઞાની તારા અમેરિકામાં હું આમ મેં જોયું પૈસાવાળા વાળા સુખી પૈસા વગરના સુખી હજી ભાઈ શું લાગે તમને સાચી વાત કહી દીધી તમે બોલો અહીંયા કોઈને જોબ ન હોય બરાબર આવક ન હોય એ લોકોને કેટલા બેનિફિટ છે નટુ દાદા કેટલા બે આ તો રહીએ છીએ એટલે હવે જાણવું તો આ દેશે જો આવક વગરના ને જોબ વગરના આટલી બધી સગવડ સુવિધા આપતો હોય તો આપણે થોડા હરિભરોસે કામ કરશું તો ઠાકોરજી હું આપણી કઈ ધ્યાન નહીં રાખે અમે સંતો પેલા ભૂંગળા ફૂંકી ફૂંકીને કહેતા કે અમેરિકામાં દાદાઓ દુઃખી છે બધા મા બાપની કોઈ સેવા કરતું જ નથી પણ આ ત્રણ ચાર પાંચ વર્ષ થયા ને અનુભવ એવું અમે જોયા એના રિહેબ સેન્ટર આપણા પિનાક ભગતના મધર હસમુખ ભગતના ફાધર આ બધા મેં દાખલાઓ સાંભળ્યા ઊંડાણથી જોયા જાણ્યા અહીંયા વૃદ્ધ વડીલોની જે સેવાથી દ્રશ્ય જોયું અનુભવ્યું હવે અમારે કેવું પડે ઇન્ડિયા વાળા દાદાઓ દુઃખી છે દીકરા હોય તો સમજણથી રાખે છે એટલે એ સુખી છે અમારા ભીખુ દાદા જેવા બધા હોય બરાબર કેટલો દીકરાઓ પ્રેમ આપે છે અને દીકરા પ્રેમ ના આપે તો સરકાર પ્રેમ આપે છે પૈસો આપે છે તે સુખી છે

અંતર માં દેખ વિચારી એ જો બન ધન નું જોર જણાવે ફાટી આંખે ફરતો જો બન ધન નું જોર જણાવે ફાટી આંખે ફરતો કાર કળાળ કઠણ સિર વેરી કાળ કરાળ કઠણ સિરવેરી વેરી દિલમાં કેમ નથી ડરતો રે અજ્ઞાની તારા અંતર અંતરમાં દેખ વિચારી શ્રીજી મહારાજ કહે છે અમને મૃત્યુનો ભય એક પળવાર ભૂલાતો નથી અને જેવા ખાચર તમારા જેવા ડાયા સુગ્ન સજ્જન માણસને લેસ માત્ર મૃત્યુનો ભય દેખાતો નથી આટલો બધો તફાવત કેમ જે કહેવાનું ચોખ્ખે ચોખ્ખું મહારાજે કહી દીધું બોલો પણ કેટલી વિવેકથી મહારાજે શરૂઆત કરી જોયું તમે શ્રીજી મહારાજની વિવેક બુદ્ધિને તો દાદ આપવી પડે એવી છે સ્ત્રી અને ધન શ્રીજી માર્જ ઇન્ડાયરેક્ટલી કહેવા માંગે છે સાચો ભક્ત સમજુ હોય અને જગતમાં અતિ આશક્ત થાય છે સામેતર નામના ગામમાં વાણંદ ડોસાભાઈ નામના હરિભગત હતા અને એ ડોસાભાઈનો દીકરો હમીર કરીને બહુ સારો સત્સંગી સેવાભાઈ પણ એવો સંતો ભક્તોનો રાજીપો પણ આ દીકરા ઉપર એટલો જ દોડધામ કરે સેવા કરે એક દિવસ ખેતરમાં ગુંદાના ઝાડ ઉપર ચડેલો અને એ સમયે એનો અંત કળાયો મૃત્યુનું તો કઈ નક્કી છે નહીં ક્યાં આવે બોલો આપણા ગુરુકુલના પ્રથમ ટ્રસ્ટી હતા ગાડી ચાલુ હતી એટેક આવ્યો ચાલુ ગાડીએ ધમમાં જતા રહ્યા બ્રેક મારવા ન રહ્યા બોલો ગાડીને બ્રેક ન મારી ગાડી ને ભાઈ બંધ પડી ગઈ ક્યાં મૃત્યુ આવશે એ કે તમે ગામમાં હસો કે સીમમાં હશો સવાર હશે કે સાંજ હશે દીકરાઓ જોડે હશો કે દૂર હશો મૃત્યુ કોઈ કામ જોતું નથી કોઈ કામ જોતું નથી કેવું દેવાનંદ સ્વામી લખે છે આટલો મોટો દુશ્મન કાળ માથે બેઠો છે અને તને ખબર નથી તારા જેવો અજ્ઞાની કોણ એ આજ અમૂલખ અવસર આવ્યો હરિ ભજવાનો તાણો આજ અમૂલખ અવસર આવ્યો હરિ ભજવાનો તાણો દેવાનંદ કહે દેહ મનુષ્યનો ના મળે ખર્ચે નાણું રે અજ્ઞાની તારા દેખ વિચારી સમજણ કઈ આપણે ઘણી વાર સાંભળીએ છીએ ભગવાનને સમજવા મોટી સમજણ એવી જ બીજી મોટા મોટી સમજણ કઈ છે જગતના સ્વંત છે જગતમાં જે કઈ દેખાય છે આ બધું મિથ્યા છે અભ્યાસ કરો તમને દેખાવા લાગશે અનુભવમાં આવવા લાગશે વડીલોને તો ઘણું બધું અનુભવમાં હોય છે ઘણા વડીલો કેતા હોય સ્વામી આ બધું આ પત્તાના મહેલ છે કે ઘણા વડીલો અને નાભીમાંથી કેતા હોય દેખાય એવું ઘણી વાર હા અને મોટા મોટું અજ્ઞાન કયું ઘણા બધા અજ્ઞાન છે બરાબર ઘણા બધા અજ્ઞાન છે પણ મૃત્યુનું જ્ઞાન નથી આપણને એ મોટા મોટું અજ્ઞાન છે મૃત્યુનો વિચાર નથી એટલા માટે આપણે ભગવાન તરફ વળતા નથી મહાભારતમાં વન પર્વમાં કથા આવે છે કથા કેવી છે બહુ લાંબી કથા છે ટૂંકમાં તમને કહું પાંચ પાંડવો માતા કુંતી સહિત ગુપ્તવાસમાં છે એ દરમિયાન માતા કુંતાજીને તરસ લાગે છે પાણીની શોધ માટે એક પછી એક નકુલ ગયા સહદેવ ગયા ભીમ ગયા અર્જુન ગયા પાણી પાસે જાય યક્ષ પ્રગટ થાય પ્રશ્ન પૂછે જવાબ આપીશ તો પાણી મળશે નહીં આપીશ તો તારું મૃત્યુ થશે એક પછી એક ચારે ચાર મર્યા માતા કુંતી એકલા છે ને એને છોડી યુધિષ્ઠિર આવે છે આ સરોવર એટલે સંસાર ની આ કથા એટલે આ સંસારની વાસ્તવિક કથા તમે જુઓ દાદા ચારે ચાર ભાઈ કોઈ ધર્મની મૂર્તિ છે કોઈ ઐશ્વર્યની મૂર્તિ બળની મૂર્તિ છે ભીમબળની મૂર્તિ છે બરાબર અર્જુન સંયમની મૂર્તિ છે આટલા જ્ઞાની ભગવાનનો અંશ છે અર્જુન પણ તેમ છતાં પોતાના ભાઈ મરેલા પડ્યા છે પણ તરસ એવી લાગી છે ને સરોવરમાંથી પાણી પીવા જાય છે બસ આ દુનિયાનું કઈક આવું છે દાદા દુનિયાને તમે જીવો ને મતલબ નથી દુનિયાને તમે બસ નીચો ને જેટલું રસ કાઢીને આપો ને એની મતલબ છે ઉપનિષદ કહે છે કે માણસ એમ માને છે કે આ પતિ મારો પતિ મારો પત્ની એમ માને પણ ખરેખર પતિ કોઈનો છે નહીં પતિ એના સ્વાર્થમાં છે પત્ની એના સ્વાર્થમાં છે સ્વાર્થ પૂરો થયો એટલે પતિ પતિના સંબંધ પણ પૂરા સ્વાર્થ પૂરો થયો બાપ દીકરાના સંબંધ પણ પૂરા ભાઈ મરેલો પડ્યો છે બબે ત્રણ ત્રણ ભાઈ મરેલા પેડા છે યુધિષ્ઠિર આવે ચાર ભાઈ મળ્યા છે મરેલા પડ્યા મળદા થઈ માં કુંતી તડપે છે પાણી વિનાની યુધિષ્ઠિર પાણી પીવા જાય સીધા સંસારના મોહનું આ સ્વરૂપ છે અને યક્ષ પ્રગટ થાય પ્રશ્ન પૂછે ખબરદાર તારા ભાઈ જેવી દશા થશે મારા પ્રશ્નોનો જવાબ આપ મહાભારતની આ કથા અદભુત છે સંસારની દરેક વાસ્તવિકતા આ કથા નાનીમાં સમાવી લીધી છે પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિર આ સંસારનો મોટા મોટું આશ્ચર્ય કયું છે ધર્મમૂર્તિ યુધિષ્ઠિરે વિચાર કરીને જવાબ આપ્યો અહન્યહની ભૂતાની યમ મંદિરમ શેષા સ્થાવરમિચ્છતી કિમાશ્ચર્યમ અતઃ પરમ એક એક ક્ષણે કેટલા માણસો મરે છે યમપુરીમાં જાય છે અને આ દેખાય છે લોકો જાણે છે તેમ છતાં હજી મરવાનું ભૂલીને લોકો લાંબુ જીવવાની ઈચ્છા રાખીને મોત સુખમાં આસક્ત થયા છે અને ભગવાનનું ભજન નથી કરતા આનાથી મોટી બીજું કયું આનાથી મોટું આશ્ચર્ય આનાથી મોટું કયું દુનિયાનું આશ્ચર્ય હોઈ શકે આ જ આશ્ચર્ય છે આપણે બધા પણ એમાં ડૂબ્યા છીએ તમારા જેવા જે ભક્તો ભજન કરે છે ને એને બસ નાની મારી વિનંતી હમણાં એ કરી ભગત વિનંતી કરતા હતા સ્વામી જોબ નથી એને માળાનું નિયમ આપ્યો છ માળાનું અઠવાડિયા પછી ભેગા થયા મેં પૂછ્યું ભગત મને કે સ્વામી હજી કંઈ મળી નથી પત્તો ખાધો નથી મેં કીધું કંઈ નહીં નિયમ ચાલુ રાખજો પણ હા પરફેક્ટ નિયમ કરજો કરો છો ને એના ચહેરા ઉપરથી મને ડાઉટ લાગ્યો મને કે સ્વામી ક્યારેક ક્યારેક રહી જાય છે તને જોબ છે નહીં આખો દિવસ નવરો બેસવાનું છે અને જો આપણાથી છ માળા થઈ શકતો હોય તો ઠાકોરજી જાણતા નથી જોબ આપીશ તો ભગવાન સાથે તમે એવી પ્રતિજ્ઞા કરો કે પ્રભુ ગમે તે થશે આકાશ પાતળ એક થઈ જશે આટલું નિયમ તો કરીશ જ સુતા પહેલા બસો છત્રીસ નો આંકડો આપણે એક નાનો રાખ્યો છે પણ મહારાજના પ્રાગટ્ય નિમિત્તે કંઈક ભજન કરજો જેટલું થાય તમારાથી મેં તમને કહ્યું ને ભજન કરીશું ને અંતર નિર્મળ થશે અંતર ચોખ્ખું થશે ને બુદ્ધિ પવિત્ર થશે ને ત્યાર પછી આ બધી વાતના દરવાજા ખુલશે ત્યાં સુધી આ એક પણ વાતનો દરવાજો ખુલવાનો નથી શ્રીજી મહારાજ કેવી વાત કરે છે બોલો હમણાં આપણે વાત સાંભળતા હતા ને પેલી હમીરની સામેતર ગામના ડોસાભાઈનો દીકરો અમીર ગુંદાના ઝાડ ઉપર ચડો ત્યાં મૃત્યુ આવ્યું બોલે એનું ગુંદાના ઝાડ ઉપર ચડ્યો અને ત્યાં મૃત્યુ આવ્યું પણ થયું કેવું શ્રીજી મહારાજીને ધામમાં તેડવા હરિભગતો હતો ધામમાં તેડવા વિમાન લઈને આવ્યા ગુંદાના ઝાડ ઉપરથી જેના આત્માને મહારાજે વિમાનમાં બેસાડ્યો મૂળજી બ્રહ્મચારી જોડે હતા વિમાન ઉડ્યું યુવાન દીકરો હતો અંતરમાં કંઈક તો આસક્તિ નાની મોટી હોય અક્ષરધામમાં લઈ જતા પહેલાં મહારાજીની આસક્તિની છેલ્લી પરીક્ષા કરે છે મહારાજ એક દ્રશ્ય બતાવ્યું મોટી નદી હતી એમાં સ્ત્રીઓ સ્નાન કરે છે મહારાજની સાથે વિમાનમાં અક્ષરધામમાં જવા માટે બેઠેલો એ હમીર એ બારીમાંથી સ્ત્રી બાજુની દ્રષ્ટિ ખેંચાવા લાગી મહારાજ ક્યાં દુર્ગંધ છે ને બ્રહ્મચારી કહ્યું મહારાજ આ નવો આત્મા તમે લીધો છે ને એના અંતરમાં મલિન વાસનાઓ છે એની દુર્ગંધ લાગે છે શ્રીજી મહારાજ દ્રષ્ટિ કરીને હમીર સીધો દેહમાં આ બાજુનો દેહ બાંધી દીધેલો બેઠો થયો જપકીન જાગ્યો એમ મહારાજે મને મૂકી દીધો પપ્પા પૂછે શું થયું શું થયું શું થયું અવાક બની ગયો રોજ પ્રાર્થના કરે હે મહારાજ હે મહારાજ દયા કરો દયા કરો તારી ભગત આ જગતમાં શું માલ છે આ જગતમાં શું સુખ છે અને મહારાજે દર્શન દીધા મહારાજ કે થી વૃત્તિ પાછી ખેંચી નાખે તો ધામમાં તેડી જશું બધ્ય થી વૃત્તિ પાછી ખેંચી પછી ધામમાં લઈ ગયા મહારાજ એમ કહે છે સમજુ હોવા છતાં સાધુ સાથે રહેતો હોવા છતાં આવી બધી વાતો સાંભળતા હોવા છતાં જગતમાં અતિ આસક્ત થાય છે મહારાજના એક એક શબ્દો બહુ મહત્વના હોય છે તમે સંસારમાં મારો એટલે સ્ત્રીમાં હેત કરવું પડે દીકરામાં હેત કરવું પડે ધંધામાં થોડું મમત્વ રાખવું પડે પણ અતિ આસક્તિ એક મહારાજમાં રાખજો મેં તમને કહ્યું ને ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આટલું શીખી જઈએ તો ભટકવું બંધ થઈ જાય સંસારમાં ટકો એમાં વાંધો નથી પણ અટકવાનું થાય તો ક્યાં અટકવાનું આપણો વિશ્રામ ક્યાં હોવો જોઈએ આપણો માળો શું હોવો જોઈએ પ્રથમનું વચનામૃત બત્રીસમું વાંચો મૂર્તિરૂપી માળાનું વચનામૃત આપણો ખિલ્લો શું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ એટલા માટે આ નાની વાતો બહુ સમજવા જેવી છે મહારાજની થોડી વાત આપણે વાંચીએ ભગવાનની માયા એટલી એટલી બધી બધી ખતરનાક ખતરનાક છે ને લોઢવા ગામમાં લખુ ચારણ છે દાદાને ખબર છે વાત હમણાં આવ્યું હતું ને હરીલામૃતની કથામાં નહીં બોલો નીલકંઠ વર્ણિ આ લખુ ચારણ ને ત્યાં આવેલા અને એવું એને બ્રહ્મ જ્ઞાન બરાબર બ્રહ્મજ્ઞાની વ્યક્તિ નીલકંઠવર્ણી પધાર્યા ખૂબ મહારાજની સેવા કરી મહારાજ રાજી થયા મહારાજ કે માગો માગો તે શું માગ્યું ખબર કે મારી આ બસો ભેંસ છે ને એનું ખાંડું એટલે ટોળું છે આ બસો ભેંસ એ અમર થઈ જાય ને એવું વરદાન આપો નીલકંઠ નીલકંઠવર્ણી હસવા લાગ્યા કે તમારા જેવો તમારા જેવી બ્રહ્મજ્ઞાની વ્યક્તિ અને ભેંસ અમર થાય આવું માગે છે ભેંસ અમર થાય કોઈ દિવસ આ શક્તિ ક્યાં હતી એને ભેંસમાં આશક્તિ વિચાર તો કરો બ્રહ્મજ્ઞાની બાકી ક્યાં આશક્તિ થવી જોઈએ નીલકંઠ કેટલું રોકાયા છે ને ત્યાં નીલકંઠ વર્ણિએ સમજાવ્યા અરે ભેંસ અમર થાય કઈક વિચારીને માગો અને ભેંસ અમર થશે તો કરશે શું એનાથી ફાયદો કોને શું માગવું જોઈએ ભગવાન પાસે એ તો વિચારો ખૂબ સમજાય ત્યારે ફરી શું માગ્યું ખબર તો એક કામ કરો મારો દીકરો વીરો છે ને એને અમર કરી દો લો મહારાજ ને એમ થયું અરે 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 આ તો ભેંસ આગળ જ ભાગવત થયું એવું થયું ને આ પૃથ્વી ઉપર કોણ અમર થવાનું અને અમર થઈને કરશે પણ શું કદાચ શ્રીજી મહારાજ એવું રાખ્યું બે ચાર પાંચ માણસ બધાને એમ રાખ્યા અમર તો એક ઘરે એક ઘરમાં દાદા એક એક વર્ષનો છોકરો હોય બરાબર એના પપ્પા પચીસ વર્ષના હોય એના દાદા પચાસ વર્ષના હોય એના દાદા પંચોતેર વર્ષના હોય એમ એક ઘરમાં પચાસ પેઢી ભેગી થાય તો હું દશા થાય એક વર્ષથી લઈને પાંચસો વર્ષના એક ઘરમાં રખડતા કેવું દ્રશ્ય લાગે જરાક વિચાર તો કરો તમે ચાર પેઢી જોવા જેવી હોય ખબર છે ઠાકોરજીની લીલા બધી બરાબર છે દીકરાને અમર કરવાનું માગ્યું મહારાજે ખૂબ સમજે આનું નામ આસક્તિ આનું નામ મોહ પૂજ્યપાત ગુરુજી એ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી છે એમાં તમોગુણનું નિરૂપણ કર્યું છે મોહ અને મહા મોહ એનું નિરૂપણ કર્યું છે એક વાર સાંભળવા જે આપણી ઊંઘ ઉડાડી નાખે આપણને અરે રાટી થઈ જાય આપણા રૂવાળા ઉભા થઈ જાય કે રખે ને અક્ષરધામમાં જતા અટકી તો નહીં પડીએ ને જો થોડી ગાફલાઈ રાખી તો મરી ગયા સમજો ભગવાન દયાળુ છે કોના ઉપર જે દીન થઈને સાવધાન થઈને ભગવાનની ભક્તિ કરી એના ઉપર જો મહારાજ હજી શું કે સાંભળો થોડું કડક વાત કરે છે મહારાજ જીવા ખાચર આગળ બોલો દરબાર આગળ જેવા ખાચરની સામે કોઈ આમ ઊંચું કરીને જોઈ ન શકતું એવો એનો રૂહાબ હતો ત્યારે મહારાજ ચોખ્ખું કીધું અને દરબાર વારે વારે મનુષ્યનો દેહ મળતો નથી સાંજે કે સવારે ઘર અને દેહ બે છોડવાનું છે કેમ જેમ મૃત્યુ ગળા ઉપર છરી તાકીને ઉભું છે અને છતાં તમે સંસારમાં હરખાઈને ઘૂમી રહ્યા છો પરમેશ્વરે આખો દીધી છે છતાં કરીને ઘણું બધું સમજી શકાય છે એટલા માટે જ અમે આગ્રહ રાખીને વાત કરીએ છીએ અને આમાં લેશ માત્ર અમારે સ્વાર્થ નથી અમે સ્વાર્થ માટે કોઈને ઉપદેશ આપતા નથી આપણે સાંજે કે સવારે આ દુનિયાને છોડીને જવાનું જ છે અહીંયા સ્થિર થઈને કોઈ રહ્યા નથી કોઈ રહેવાનું નથી જો આ વાત અમે થોડી પણ સ્વાર્થને માટે કરતા હોઈએ તો અમારા મા બાપમાં ફેર છે માનજો મહારાજ જુઓ કેટલી ખાતરી આપી અમે જ્યારે વનમાં ફરતા હતા ત્યારે એમને ઘણા મોટા મોટા રાજા મળ્યા સહુને સહુએ અમને રાજ્ય આપવાનું કહ્યું છતાં પણ અમે તેમને છોડીને તરત ત્યાંથી ભાગી નીકળ્યા અનંત કોટી બ્રહ્માંડ કે સુ અનંત કોટી બ્રહ્માંડ નું માઇક સુખ અમને સોળી જેવું દુખરૂપ લાગે છે અક્ષર બ્રહ્મ અમારા દાસ છે તેના દાસ ઘણા પુરુષો છે તે પુરુષના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે તે અનંત કોટી બ્રહ્માંડોની પણ અમારે ગણતરી નથી અને તમે તો સંસારના અલ્પ સુખને ગણગણ કરો કે જીવા ખાચરના મનમાં એમ હતું મારું મોટું ઘર મારી મોટી મેળી મારી મોટી જગ્યા પધારો પ્રભુ વાહ વાહ થઈ જશે હમણાં હે આ એના અંતરમાં જે રાગ હતો ને એટલે શ્રીજી મહારાજે આ એના ઉપર પ્રહાર કર્યો છે એવી સરસ મહારાજની વાતો છે હજી તો ખાલી બાર ચોપાઈ પૂરી થઈ દાદા બહુ લાંબુ ચાલવાનું છે હજી અને મહારાજની અમૂલ્ય વાતો છે તો સત્સંગની દુર્લભતા મહારાજ પછી આ સત્સંગમાં કયો કુસંગ ઓળખવા જેવો છે એ કહેશે આ બે વાત અતિ કામની છે અત્યારના સમયે તો વધારે કામ લાગે એવી છે માટે આપણે આગળની કથા આવતીકાલે શ્રવણ કરીશું બધા ભક્તોને નાની વિનંતી ન્યૂજર્સીમાં રહેનારા ભક્તોને ખાસ ન્યૂજર્સીમાં રહેતા ભક્તો સાંભળજો શુક્રવારે એકાદશીના દિવસે ભજન આપણે દર એકાદશીએ કરીએ છીએ આ વખતની એકાદશીએ ભક્તિયજ્ઞમાં ભજનમાં આપણે બસો છત્રીસ મહાત્મ ચિંતામણીના પાઠ કરવાના છે ખૂબ પ્રેમથી પવિત્ર થઈને કરવાના છે તન મન મહારાજમાં પરોવીને કરવાના છે તો બધા ભક્તો સાંજે શુક્રવારે આરતી વખતે પધારજો આરતી બાદ તુરંત પાઠ શરૂ થશે જેવા પાઠ પૂરા થશે ત્યારબાદ બધા ભક્તોએ પ્રસાદી લેવાની મંદિરમાં જ છે તો આવી રીતે શુક્રવારે સાંજે મહારાજ પ્રગટ્યા એ નિમિત્તે બસો ને છત્રીસમાં મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બસો ને છત્રીસ મહાત્મ ચિંતામણીના પાઠ છે બધા કરવા પધારજો એટલું આમંત્રણ બોલો ઘનશ્યામ મહારાજની